નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ટેકનો એજ્યુકેશન એકેડમી ચેનલ, જેમાં બધી જ માહિતીઓ ગુજરાતીમાં અવેલેબલ છે અને ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. તો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્જિનની અંદર જે સીસી આવે છે એનો મિનિંગ શું થાય છે. તો કોઈ પણ કારમાં કે બસમાં તમે જોઈ શકો છો કે તેમાં બેક સાઇડ લીટરમાં વોલ્યુમમાં મેન્શન કરેલું હોય છે, ક્યારેક એમાં સીસીમાં મેન્શન કરેલું હોય છે. તો મિત્રો, આજે આપણે એન્જિનની અંદર સીસીનો મિનિંગ શું થાય છે તેના વિશે તમને હું માહિતી આપીશ. સીસીનું ફૂલ ફોર્મ થાય છે ક્યુબિક સેન્ટીમીટર, જે વોલ્યુમનો યુનિટ છે. તમને ખ્યાલ જ હશે કે વોલ્યુમ જે છે એ ત્રણ ડાયમેન્શન, લેન્થ, વિથ અને હાઇટનું મલ્ટિપ્લિકેશન છે. તો સિલિન્ડરની અંદર એરિયા જે પાઈ બાય ફોર ડી સ્ક્વેર છે, ઓકે, આપણને ખ્યાલ જ છે કે સિલિન્ડરનો એરિયા પાઈ બાય ફોર ડી સ્ક્વેર છે અને એની હાઇટ જેને આપણે એલ કહીએ છીએ, જેને આપણે સ્ટ્રોક લેન્થ પણ કહી શકીએ. જે ઓકે, એન્જિનની અંદર બે ટાઈપના વોલ્યુમ આવે છે, ક્લિયરન્સ વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમ. ક્લિયરન્સ વોલ્યુમ એટલે એન્જિનની સિલિન્ડરની અંદર બોટમ ડેડ સેન્ટર, એટલે કે જે બોટમ મોસ્ટ પોઝિશન જે પિસ્ટનની છે, જેને આપણે બીડીસી કહીશું, અને ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર, જે ટોપ મોસ્ટ પોઝિશન ઓફ ધી પિસ્ટન છે સિલિન્ડરની અંદર, જેને આપણે ટીડીસી કહીશું. તો બીડીસીથી ટીડીસી સુધીનું જે પિસ્ટન ટ્રાવેલ કરે છે એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ સ્ટ્રોક લેન્થ, ઓકે. અને અહીંયા આપણને બે ટાઈપના વોલ્યુમ જોવા મળે છે, એક છે ક્લિયરન્સ વોલ્યુમ અને બીજું છે સ્વેપ્ટ વોલ્યુમ. તો ક્લિયરન્સ વોલ્યુમનો મિનિંગ થાય છે કે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર તરફ ટ્રાવેલ કરે છે, ત્યારે પિસ્ટન અને સિલિન્ડર હેડની વચ્ચે જે સ્પેસ રહે છે, જગ્યા રહે છે, જેને આપણે ક્લિયરન્સ વોલ્યુમ કહીશું. ક્લિયરન્સ વોલ્યુમ રાખવાનું રીઝન એ છે કે જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ટ્રાવેલ કરે છે, જો આ જગ્યા ન રાખવામાં આવેલ હોય તો પિસ્ટન સિલિન્ડર સાથે સ્ટ્રાઇક થશે, મીન્સ અથડાશે, અને તે પિસ્ટન અને સિલિન્ડર બંનેને ડેમેજ કરશે. આવું ન થાય તે માટે પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચે જગ્યા રાખવામાં આવે છે, જેને આપણે કહીશું ક્લિયરન્સ વોલ્યુમ. સો ક્લિયરન્સ વોલ્યુમ મીન્સ વેનએવર ધ પિસ્ટન વિલ ટ્રાવેલ ફ્રોમ બોટમ ડેડ સેન્ટર ટુ ટોપ ડેડ સેન્ટર, એટ ધેટ ટાઈમ વોટ એવર ધ વોલ્યુમ ઇટ વિલ બી રિમેનિંગ બિટવીન પિસ્ટન એન્ડ સિલિન્ડર હેડ, ઇટ ઇઝ કોલ્ડ ક્લિયરન્સ વોલ્યુમ. અને ક્લિયરન્સ વોલ્યુમની અંદર ફ્યુલ કે જેનું અંદર કમ્બશન થશે. બીજું વોલ્યુમ છે સ્વેપ્ટ વોલ્યુમ. સ્વેપ્ટ વોલ્યુમ એટલે પિસ્ટન જ્યારે બીડીસીથી ટીડીસી તરફ ટ્રાવેલ કરે છે, ત્યારે પિસ્ટન જેટલું પણ વોલ્યુમ કવર કરે છે સિલિન્ડરની અંદર, જેને આપણે સ્વેપ્ટ વોલ્યુમ કહીશું, અને એનું ઇક્વેશન છે પાઈ બાય ફોર ડી સ્ક્વેર એલ. આપણને ખ્યાલ જ છે કે સિલિન્ડરનો એરિયા છે પાઈ બાય ફોર ડી સ્ક્વેર, અને એનો જે આપણે જે સ્ટ્રોક લેન્થની વાત કરી કે જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી અથવા તો ટીડીસીથી બીડીસી તરફ ટ્રાવેલ કરે છે, ત્યારે તે ટ્રાવેલ એલ ડિસ્ટન્સ જેટલું, મીન્સ હાઇટ જેટલું ટ્રાવેલ કરે છે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રોક લેન્થ. સો પાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ એલ જે સ્વેપ્ટ વોલ્યુમનું ઇક્વેશન છે. અને કોઈ પણ એન્જિનની કેપેસિટી છે એ સ્વેપ્ટ વોલ્યુમમાં મેઝર થાય છે, ઓકે, જેનું ઇક્વેશન અહીંયા મેં મેન્શન કરેલું છે પાઈ બાય ફોર ડી સ્ક્વેર એલ. ઓકે, તો તમે જ્યારે પણ કોઈ પણ કાર કે બસમાં જુઓ છો કે 2.4 લીટર, 9.4 લીટર, તો આ લીટર છે એ પણ યુનિટ છે વોલ્યુમનો, ઓકે. એક લીટર એટલે 10^-3 મીટર ક્યુબ, અને જ્યારે આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું, સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર. તો જ્યારે પણ કોઈ પણ કાર કે બસમાં 2.4 લીટર, 9.4 લીટર કે એવું મેન્શન કરેલું હોય, તો તમે એને સીસી ક્યુબિક સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને તમે જોઈ શકો છો કે આની અંદર કેટલા સીસીનું એન્જિન છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે વોલ્વો બસની અંદર ફોર એક્ઝામ્પલ 9.4 લીટર મેન્શન કરેલું છે, ઓકે. તો 9.4 લીટર આપણે એને કેમાં કન્વર્ટ કરીશું? ક્યુબિક સેન્ટીમીટરમાં. સો 9.4 લીટર, તો આપણને ખ્યાલ જ છે કે 1 લીટર એટલે 10^-3 મીટર ક્યુબ. સો 9.4 લીટર મીન્સ 9.4 × 10^-3 મીટર ક્યુબ. અને આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર એન્ડ 100 સેન્ટીમીટર. તો આપણે જ્યારે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું, સો 9.4 × 10^-3 મલ્ટીપ્લાય બાય 10^6 સેન્ટીમીટર ક્યુબ.
तो अहीं आपणे जोई शकीए छे के आपणे आनुं ज्यारे सिम्प्लिफिकेशन करीशुं त्यारे आपणने 9.4 × 1000 मीन्स 9400 cc मीन्स आटला कैपेसिटीनुं एंजीन बसनी अंदर होय छे। तो आवी ज रीते कोईपण कारमां फॉर एक्जाम्पल 2.4 लीटर लखेलुं छे तो तमे एने 1000 वडे मल्टीप्लाय करशो तो तमने सीसी में आंसर मिली जैसे। तो ए कारनु वॉल्यूम हशे 2400 cc। तो आपणे डिस्कस कर्युं के एंजीननी अंदर बे टाइपना वॉल्यूम होय छे, क्लियरेंस वॉल्यूम अने स्वेप्ट वॉल्यूम। तो कोईपण कार के बसनी कैपेसिटी जे स्वेप्ट वॉल्यूम में मेजर थाय छे, कारण के कोईपण एंजीन छे ते पावर तमने क्यारे आपे छे, ज्यारे ते पिस्टन ट्रावेल करे छे, अने ट्रावेल क्यारे करे छे, स्वेप्ट वॉल्यूम में। अने स्वेप्ट वॉल्यूम शुं छे के ज्यारे पिस्टन कोईपण एक डेड सेंटर थी बीजा डेड सेंटर तरफ ट्रावेल करे छे त्यारे ए पिस्टन सिलिंडरनु केटलू वॉल्यूम कवर करे छे जेने आपणे कहीशुं स्वेप्ट वॉल्यूम, अने जेनुं इक्वेशन छे π/4d² ओके। तो टोटल एंजीन कैपेसिटी इक्वल टू स्मोल एन मल्टीप्लाय बाय VS। स्मोल एन एटले नंबर ऑफ सिलिंडर अने VS एटले स्वेप्ट वॉल्यूम फॉर वन सिलिंडर। तो मल्टी सिलिंडरनी एंजीन कैपेसिटी मेजर करवा माटे एनुं एंजीन कैपेसिटीनुं इक्वेशन छे एंजीन कैपेसिटी इक्वल टू स्मोल एन इंटू VS, જ્યાં સ્મોલ એન શું છે નંબર ઓફ સિલિન્ડર, જ્યાં VS છે સ્વેપ્ટ વોલ્યુમ। જે કોઈ પણ વ્હીકલના સીસી વધારે હશે એ એટલું ફ્યુલ વધારે કન્ઝ્યુમ કરશે, અને તે તમને પિકઅપ સારું આપશે પણ ફ્યુલ વધારે કન્ઝ્યુમ કરશે એટલે તમને એવરેજ ઓછી મળશે। તો જ્યારે મિત્રો તમે કોઈ પણ કાર બસ કે વ્હીકલ તમે પરચેસ કરો છો ત્યારે તમને સીસીનો મિનિંગ ચોક્કસથી ખ્યાલ હોવો જોઈએ। તો મિત્રો તમે સેમ કન્ટેન્ટ જો ઇંગ્લિશમાં જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે જેમાં તમે બધી જ માહિતી ઇંગ્લિશમાં પણ જોઈ શકો છો। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો।